मन वाण कर करवा भव पार, मन वाण कर करवा भव पार, तोड़ो चेण संसार नो बंधन, वैरागी ने वंदन, वैरागी ने वंदन, वैरागी ने वंदन, वैरागी ने वंदन, बनवा अणगर करवा भव पार, तोड़ो जेने संसार नो बंधन, वैरागी ने वंदन, वैरागी ने मंगलम श्रीमदरहंत सिद्धाश्च मंगलम मंगलम मुनयो नित्यं मंगलम भगवान वीरो मंगलम गौतम
Mangalam Angude Amrita Vase Lakti Tana Vandara Shri Guru Gautama Sahaye Vanchita Haradata Yasya Vidhanam Munayopi Sabhe Nirnandi Vichara Vase Nade Chandra Anandar Varnagava Sarautama Yachita Vanchita Sarvarishta Prasaya Saravishta Arsadayine Sarulabdhi Nidhanaya Shri Gautama Swamine Vani Pivasami Sri Devi Jakkhanai Vani Gragana Vani Pivasami Jakkhanti Dina Vatte Vachintya Jintamani Kalpa Sakti Vishuddha Sadhamma Samadhi Shad Dayanay Ardhi Tulai Nesana Namo Nama Shri Guru Devi Suray Enu Manora Tej Hova Jai Sanyam Kabati Nesana સંયમ વિના નયુદ્ધા સંયમ વિના બધું અધૂરું છે ગમે એટલું કરો તો પણ અધૂરું અધૂરાને મધુરું બનાવવું હોય તો સંયમ જોઈશ આજે સંયમ પંચે પ્રયાણ કર્યું કેટલા વર્ષ થયા હોય ચાર વર્ષ પૂરા પાંચમું ચાર વર્ષ આમ તો પાંચ વર્ષ પછી પ્રવેશ થવો જોઈએ શાસ્ત્રનો નિયમ એવો છે કે ઓછામાં ઓછા પાંચ વર્ષ ઘર સંસાર પરિવારજનોથી દૂર રહેવા અને પરિવારજનોએ પણ એમનાથી દૂર રહેવા પણ તમે એ સાચવતા નથી પણ એ સાચવવું જોઈએ પણ લગભગ પાંચ વર્ષ થયા અને પાંચ વર્ષે આજે આવ્યા છે ત્યારે આપણા સૌના અહીંયાનો આનંદ કે આપણા મારે પણ એક વાત મારે કહેવી જ નામ તો સ્નેહા દુઃખ સ્નેહા નામ પેલા શું રિદ્ધિ રિદ્ધિબેન દીક્ષા રિદ્ધિ સ્મૃત સ્નેહા સ્વીજી થયા એ જ આપણા મારા જ નથી જે દિવસથી આપણે દીક્ષા આપી સંયમ આપ્યો તે દિવસથી એનો પરિવાર એનો પરિવાર એટલે જેટલા શ્રમશ્રમી ભગવંતો છે તે બધા એનો પરિવાર એ બધા એના ગુરુબેન છે સંસારમાં કેવું હોય છે તમારી દીકરીને તમે નક્કી કરો ને ખાલી ગોળધાણા થાય ને ત્યારથી પછી એ દીકરી અને જમાઈ જોડે સંબંધ હોય ને નરું તારે વળાવવાની છે બાકી છે જમાઈ જોડે સંબંધ હોય દીકરી જોડે સંબંધ હોય આખો પરિવાર આપણો પરિવાર દીકરીનો પરિવાર એ આપણો પરિવાર છે એમ અશોકભાઈ એક સાધુ સાધ્વી જોડે સમો શ્રમણી જોડે આપણો એક મહત્વનો તાતો એવો જોડાય કે આપણા મારા જે માર્ગે ગયા એ જ પરિવાર આપણા જ્યાં જ્યાં જેટલા જેટલા ઘર હોય ભાઈઓના બહેનોના બધા આખો પરિવાર કમળેજવાળા એ કમળેજવાળા પરિવારના ઘરે સાધુ સાધ્વી ભગવંતની એવી વૈયાવચ થતી હોય સૌના હૈયામાં એ જ ભાવ હોય આ આપણા મહારાજ કોઈ પણ શ્રમી ભગવંત આવે એમાં આપણા મહારાજના દર્શન થાય કરવાનું આજ અને આ ભાવ હૃદયમાં આવી જાય શ્રવણ શ્રવણી મારા લાગે સાધુ સાધ્વી મારા લાગે આજ સુધી કુટુંબ પરિવાર મારો લાગ્યો છે ત્યાં મારા કઝિન છે ને આ મારા મામા છે ને આ મારા ભાઈ છે ને તમે તો ગોગારી ગોગારીને તો સાત પેઢીનો સંબંધ નીકળે અમારા કાકાજી ના ફુવાજી ના આ છે ને ફલાણા છે ને દીકરા છે તો સંસારમાં બધા આવા ખૂબ સંબંધો બાંધ્યા ધર્મના સંબંધથી હવે જોડાવાનું છે અને ધર્મનો સંબંધ એ આ સંબંધ છે સાચો સંબંધ આ સંબંધ છે આ વેશ સાથે સંબંધ બાંધવાનો છે અમારા આચાર્ય ભગવંત હતા ધર્મ ધુરંધર શ્રીસ્પતિ મહારાજ કદાચ તમે નામ સાંભળ્યું હશે પરમ જ્ઞાની
परम योगी बख्शाना ये महापुरुष हता। ये महापुरुष પોતાના શ્રાવકોને અંગત રીતે આ વાત કરતા હતા, એમના શબ્દોમાં જ તમને વાત કરું। એ મહાપુરુષનું નામ લઈએ ને મારા રોમાંચ ખડા થઈ જાય, એ મહાપુરુષનું નામ લઈએ ને આંખમાં હરખના આંસુ આવી જાય કે આવા મહાપુરુષ અને એની પરંપરામાં આપણે આવ્યા છીએ। નિકટ મોક્ષગામી આત્મા કહેવાય તેવા એ મહાપુરુષ હતા। અને એ કહા કે કહેતા પોતાના અંગતમાં અંગત શ્રાવકને કહેતા, ભક્ષાણી સાધુ સાધ્વીની ભક્તિ કરજો, પણ કેવી રીતે કરજો, એનો ચહેરો નહીં જોતા, એનું મુખ નહીં જોતા, એનું મોઢું નહીં જોતા, કોણ છે, કયા ગામના છે, કયા સમાજના છે, કયા સમુદાયના છે, કયા ગચ્છના છે, એના ચરણ જોજો, એના પગ જોજો, પગ બધાના સરખા છે, ચહેરા જુદા જુદા છે। આપણે પગની ચરણની પૂજા કરીએ છીએ, તમે ગુરુ પૂજન ક્યાં કરો, ચરણમાં કરો, આ ચરણ પૂજ્ય છે। બસ એ સ્વરૂપે તમારો સમગ્ર પરિવાર શ્રમણ શ્રમણી ભગવંતનો ભક્ત પરિવાર બને। કોઈ પણ શ્રમણ શ્રમણી ભગવંત માટે તમારું ઘર એ પોતાનું ઘર બને એવા ભાવ તમારા હૈયામાં છે, એને વૃદ્ધિ પમાડજો। દોની વલીથી હું તમને જોઉં છું, તમારા પરિવારને પણ જોઉં છું, ત્યાંથી આ ભાગશાળી બાકી રહી ગયા સંસારમાં રહી ગયા, પણ ભાઈ દીક્ષા થઈશું ને આમ દર્શન ના પપ્પા દર્શન